રાજપીપળા આયોજિત 9મો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબા ભેર પારંભ, જેમાં સમારંભના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે પીડી વસાવા ધારાસભ્ય નાંદોદ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા સુગર ભરૂચ દૂધધારા ડેરી બીજેપી નર્મદા તથા ફૂલદીપસિંહ ગોહિલ પ્રમુખ નગરપાલિકા રાજપીપળા અને શ્રીમતી રીનાબેન પંડ્યા આચાર્ય નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળા તથા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ અરવિંદ પટેલ તથા ભાજપ જિલ્લા કારોબારી સદસ્ય કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી પ્રથમ દિવસના શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપે સ્વાગત પ્રવચન કરી સતત 9મા વર્ષે નર્મદામાં લુપ્ત થઈ રહેલા શેરી ગરબાને જીવંત રાખવાનું કામ પ્રેસ ક્લબ નર્મદા કરી રહી છે. ચાલુ વર્ષે નગરની 10 શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું જણાવી મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન ઉદ્ઘાટક ધારાસભ્ય પીડી વસાવાએ પ્રેસ ક્લબ નર્મદાને શેરી ગરબાને પ્રોત્સાહન આપવાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આપણો અસલી ગરબો જ શેરી ગરબો છે. ગુજરાત આપણી ગરબા સંસ્કૃતિ છે, ત્યારે નવરાત્રી મહોત્સવ માતાજીની આરાધના સાથે શક્તિ પર્વ તરીકે ઉજવાય છે એવો અનુરોધ કર્યો હતો. રાજપીપળામાં સૌ પ્રથમ શેરી ગરબાની શરૂઆત કરાવનાર સ્વર્ગીય રત્નસિંહ મહેડા હતા, એમણે શેરી ગરબાઓને પ્રોત્સાહન આપ્યું હતું. આજે એમની સ્મૃતિમાં પ્રેસ ક્લબ નર્મદા છેલ્લા 9 વર્ષથી સતત લુપ્ત થયેલા શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા મહોત્સવનું સફળ આયોજન કરે છે તે સરાહનીય હોવાનું જણાવી સુંદર આયોજન પણ પ્રેસ ક્લબ નર્મદાની ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે નર્મદા સુગરના ચેરમેન અને નર્મદા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજપીપળામાં 9 વર્ષથી શેરી ગરબાના માધ્યમથી અસલી શેરી ગરબાઓને ધમધમથી કરનાર પ્રેસ ક્લબ નર્મદાની પ્રવૃત્તિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે શેરીમાં ગવાતો ઝીલાતો અને ગુંજતો ગરબો એ જ અસલી શેરી ગરબો છે. આજે લખલૂટ ખર્ચે રમતા આધુનિક ટ્રેડિશનલ ગરબાઓની સામે આજે પણ શેરી ગરબાનું મહત્ત્વ જરાય ઘટ્યું નથી. ઉલટું આ વર્ષે ગુજરાતમાં મોટા ગરબાને પરમિશન નથી મળી અને શેરી ગરબાને પરમિશન મળી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં શેરી ગરબાઓ ધૂમ મચાવી રહ્યા છે. પ્રેસ ક્લબ દ્વારા દર વર્ષે શેરી ગરબાને અપાતા પ્રોત્સાહન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ દિવસે 5 જેટલી શેરીઓ જય માતાજી ગ્રુપ દરબાર રોડ રાજપીપળા, જય અંબે ગ્રુપ કાછિયાવાડ રાજપીપળા, નવાપરા યુથ ક્લબ રાજપીપળા, માં શક્તિ ગ્રુપ કાછિયાવાડ રાજપીપળા, બ્રહ્માણિયા ફરિયા યુવા મંડળ કાછિયાવાડ રાજપીપળાએ ઉત્સાહભેર ભાગ લઈ શેરી ગરબાની સુંદર રમઝટ બોલાવી હતી. ભાગ લેનાર દરેક સ્પર્ધકો બહેનોને પ્રેસ ક્લબ તરફથી લાણી અપાઈ હતી, જેમાં નિર્ણાયક તરીકે મનહરબેન મહેતા, દક્ષાબેન પટેલ, જ્યોતિબેન જગતાપ અને ફાલ્ગુનીબેન પંચોલીએ સેવા આપી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ માછીએ કર્યું હતું. ત્યારબાદ પૂર્ણાહુતિ કાર્યક્રમ બીજા દિવસે અને અન્ય 5 શેરીઓના ગરબા રમાશે. ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમમાં 3 વિજેતા ગ્રુપને પ્રેસ ક્લબ નર્મદા તરફથી રોકડ ઇનામ ટ્રોફી તથા પ્રમાણપત્ર અપાશે. પહેલીવાર એક જ સ્થળે બેસીને બધા ગરબા સાથે બેસીને જોવાનો લાહો સૌને ગમ્યો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.